डीसा सहित समग्र बनासकांठा जिल्लामां छेल्ला घणा समयथी માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં પણ છેલ્લા એક અઠવાડિયામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક હદે વધી રહ્યા છે। વારંવાર સર્જાતા અકસ્માતને લઈને હવે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ડીસા તાલુકામાં વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંદગીઓ આવા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ ચૂકી છે તો ક્યાંક મોતને પણ ભેટી ચૂકી છે। ત્યારે આવું જ એક વધુ અકસ્માત ડીસા તાલુકામાં કુપટ ગામ પાસે આવેલા નેશનલ હાઈવે પર સર્જાયો હતો, જેમાં બે ટ્રકો સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં બંને ટ્રકોમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરને નાની મોટી ઈજાઓ થઈ હતી। અકસ્માત સર્જાતાની સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાઈવરોને બહાર કાઢવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે સદનસીબે મોટી જાનહાની ટળી હતી। સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ, બનાસકાંઠા।